હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ફાઇનલી આજે હું રાજકોટ જઈશ બાલીને હેપી બર્થડે કહેવા માટે, અને બીજું બી કામ છે. સો કાલે મારે જવું હતું, પણ કાલે મેડ ના આવ્યો, કાલે અસલમ ફ્રી નહોતો. સો અત્યારે હું ને અસલમને રાહિલ જાશું રાજકોટ, એનું શૂટ પૂરું થઈ જાય પછી એ આવશે, પછી અમે એને સરપ્રાઈઝ કરશું. જો કે એને ખબર પડી ગઈ છે કે અમે આવવાના છીએ, રાતે આવવાના હતા પણ રાતે ફાઇનલ ના થયું, પછી એની રીતે એ લોકોએ સેલિબ્રેટ કરી લીધું. એક જ મિનિટ. કવર લીધું, કવર જોતું એટલે કવર લીધું, ગોતી મળે તો મેને યે કવર લિયા હૈ, ક્યુંકિ યે કલર મેરે પાસ નહીં થા, યે સહી હૈ મેરે પાસ, યે નહીં થા. એટલે રાહિલ ઇસ ક્યાર નામે હાલ ઇન જાયે, પણ કઈ અમને કેક બેક મળતી નથી ને, એક હતી ને બહાર લાગે મતી. જુનાગઢ માં ગાડી લઈને જઈ વાસ, અને હવે જઈશ હું માલી ને મળવા અને હેપી બર્થડે કરવા. ભાઈ તો થાકી ગયા, સીધું સરપ્રાઈઝ હોય એને ખબર જ છે કે નીકળાય નથી, ખબર જ હોય સ્ટોરી મૂકી તો ખબર જ છે. બહુ યાદ કરતા હતા જસી દાદી તને, જસી દાદી એ બહુ યાદ કર્યા તને, બહુ યાદ કરતી, બોલ નામ માં મિસ્ટેક કરતી, કૃષ્ણ પ્રિય. હા જસી દાદી એ કેવું કામ કર્યું, બહુ હાલો અમે જઈ આવીએ. ચાવણ આવી ગયા હોય એમ, જો ચાવી ગયા, ચાવી ગયા. એરબડ્સ તો છે તારી પાસે, એટલે હેન્ડ ફ્રી લીધી. મારું ફોન નું નથી કવર, તારા ફોન નું છે. 8 પ્લસ જ છે ને, આવું છે ને તારા ફોન. હા તો ઈદ ઈદ લે ના તૂટી તો બે ત્રણ દિવસ પેલા જ નવાનો એની મંગાવી લીધી હતી, એટલે કે કઈ મળી ગઈ છે. અને હવે એવું છે સાંકળું
સંતિત બેહી જાવ ફટાકડા લઈ ફટાકડા ફોડવાના છે કઈ છે એક બાજુ મારે તારે કેક બે મસ્ત હતી પણ એમાં કઈ ડિઝાઇન એટલી બધી વિખાડી નથી કેમ ખબર નથી પડી રોજ રોજ કરો કરો ચાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ માલી હેપી બર્થડે ડિયર બાલી એવું ખાઈ જાય બાલી આ લેવા કાગળમાં તને જ ખવડાવું મેં થોડું પડ્યું આવડે ને મને હાય ગાઈસ, રાતે અમે આવી ગયા હતા લેટ લેટ, બર્થડે સેલિબ્રેટ કરીને પછી જમીને ઘરે આવી ગયા હતા, પણ પછી બ્લોગ શૂટ કરવાનો ભૂલાઈ ગયો હતો. સો એના માટે સોરી, પણ બર્થડે મતલબ જેવો છો એવો કરી લીધો, મજા આવી. ઘરે આવીને કદાચ પાછું કદાચ સેલિબ્રેટ કરીએ, ઘરે હોત તો વધારે કરી શકીએ, પણ જેવી રીતે થયું એવી રીતે સરપ્રાઈઝ આપ્યું અને ટ્રાય કરી ખુશ કરવાની, તો એ ખુશ તો થઈ હતી. અને કાંઈ ગિફ્ટ નહોતું મળ્યું એટલે મેં મારી રીતે ગમે તે લઈ લીધું છે. હવે એને જરૂર હતી એ જ વસ્તુ લીધી છે, તો ઠીક છે, એમ જરૂર છે તો એ યુઝ તો કરી શકશે. તો યા રાતે બહુ મોડા મોડા આવ્યા હતા, તો પછી અત્યારે જે નીંદર ઉડી તો ફટાફટ બ્લોગ એડિટ કરીને અપલોડ કરું. મેં કીધું એન્ડ શૂટ કરી લઉં, બાકી કહે શકે દીદી અચાનક જ કેમ બ્લોગ બંધ કરી દીધો. સો યા ગાઈઝ, મસ્ત રહી ગયો બર્થડે. હવે બે દિવસમાં એ આવી જશે, એક બે દિવસમાં. પછી તમે બાલીને રોજ જોઈ શકશો, તો ત્યાં સુધી તમે બાલીને નહીં જોઈ શકો બે દિવસ સુધી, કેમ કે શૂટમાં છે અને એને મારે હેરાન નથી કરી, કેમ કે આખો દિવસ શૂટ કરતી હોય, રાતે આવે, રાતે પછી કંઈ એને શૂટ કર્યું ન હોય તો મોકલવામાં તકલીફ પડે. એટલે મેં કીધું ઠીક છે, તારે જે કરવું એ મોકલવું હોય તો મોકલ, બાકી કંઈ નહીં ના મોકલતો. તો અમે કરી લઈશું મેનેજ, અને બે દિવસ તમે નહીં જોવો તો ચલાવી લેજો, બીજું શું, બે દિવસ પછી તમે પાછા જોઈ લેજો. તો યા ચલો, આજનો વ્લોગ આટલો જ. મળીએ કાલના વ્લોગમાં, મસ્ત વ્લોગમાં, મસ્ત વ્લોગની સાથે. ત્યાં સુધી ટા બાય બાય, ખુશ રહો, ખુશ રાખો. અને યા બીજું તો શું કહું, મારું એક જ ડાયલોગ છે, ખુશ રહો અને ખુશ રાખો.